नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू सेंटम वर्क स्किल इंडिया लिमिटेड ना आ ऑनलाइन लेक्चर्स में। हूँ कुकड़िया मुकेश, इज अ वोकेशनल ट्रेनर सीनियर ऑफिसर, स्वागत करूँ छूँ तमारू। अपने अत्यारे सीखी रहिए छे, दसमा धोरणनो सिलेबस अपने कम्प्लीट कर रही छे। दसमा धोरणनो जो सिलेबस है ते बे पार्ट में डिवाइडेड है। पहलो पार्ट है ते छे एम्प्लॉयबिलिटी स्किल, और पार्ट बी जे छे ते छे वोकेशनल स्किल। अपने बी पार्ट जे छे वोकेशनल स्किल તેમના આપણે આની પહેલાં યુનિટ નંબર 3 મેથડ ઓફ હેલ્થ એન્ડ સેફ્ટી એના વિશે શીખી ગયા આપણે। તમારે જો હજુ આ વિડીયો જોવાના બાકી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે તે આ જે બી પાર્ટનો જે 3rd યુનિટ છે મેથડ ઓફ હેલ્થ એન્ડ સેફ્ટી તે તમે નિહાળી શકો છો। તે તમારે નિહાળી જાય પછી તમારે જે આ 4th યુનિટ છે આજથી શરૂ થાય છે, અત્યારથી શરૂ થાય છે, તે છે વર્ક ઇન ટીમ એન્ડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંગઠનના રૂપમાં ટીમમાં કામ કરવું, રિટેલ સ્ટોરમાં સંગઠનના રૂપમાં એટલે કે ટીમ વર્ક તરીકે કામ કરવું, તે છે 4th પાર્ટ। અને જે 3rd પાર્ટ છે મેથડ ઓફ હેલ્થ એન્ડ સેફ્ટી, તે આની પહેલાંના મેં તમને બધું જ આમના વિશે સમજાવ્યું છે। કમસે કમ 10-11 પાર્ટમાં તે વિડીયો મેં મૂકેલા છે, અને તેમાં આપણે જે 3rd યુનિટ છે મેથડ ઓફ હેલ્થ એન્ડ સેફ્ટી તે આપણે પૂર્ણ કરેલ છે। તો હવે આપણે શીખવાનું છે જે બી પાર્ટ તેમનો છે, તે યુનિટ નંબર 4 વર્ક ઇન ટીમ એન્ડ ઓર્ગેનાઇઝેશન। તો ચાલો શરૂ કરીએ, જે છે 4th પાર્ટ તે છે સંગઠનના રૂપમાં કાર્ય કરવું, એટલે કે ટીમમાં સંગઠનના રૂપમાં કાર્ય કરવું। જોઈએ તેમાં શું કહેવા માગે છે। તેમાં છે પેલું પ્રસ્તાવના એટલે કે પરિચય। કોઈપણ સંગઠનમાં કર્મચારીઓ વચ્ચે એક ટીમ જેવું સંકલન હોય તો કામના સ્થળે વધુ કુશળતાથી કામગીરી થઈ શકે છે તથા કર્મચારીઓના મનોબળમાં સુધારો થાય છે। એટલે કે ગમે તે આપણે રિટેલ સ્ટોરમાં કે ગમે તે કંપનીમાં કે ગમે ત્યાં પણ કામ કરતા હોય, જો એકાબીજા કર્મચારીઓ જેટલા પણ કર્મચારીઓ હોય એમની વિશે સંકલન સધાય અને સંકલનથી કાર્ય કરતા હોય, એકબીજાની મદદ કરતા હોય ને એવી રીતે ટીમવર્ક તરીકે જો કામ કરતા હોય તો એકબીજાની કુશળતા વધારી શકાય છે, અને જે કર્મચારીઓને કામગીરી છે તે કામગીરીમાં પણ સુધારો લાવી શકાય છે। હળીમળીને કામ કરવાથી કંપનીને પ્રગતિ મળે છે, પરિણામે કંપનીને વધુ ઉચ્ચ સ્તરે કામ કરવામાં મદદ મળે છે। એટલે કે એકબીજા સાથે હળીમળીને કામ કરીએ તો કંપનીનો પણ વિકાસ થાય છે, અને સાથે સાથે જે કર્મચારીનું મનોબળ છે તેમના પણ અને જે કર્મચારીની કુશળતા છે તેમાં પણ વધારો કરવામાં મદદ મળી શકે છે। એટલે કે ટીમ વર્ક કોને કહેવાય તેની અહીંયા વ્યાખ્યા આપવામાં આવેલી છે। એક સમાન ઉદ્દેશ્ય એટલે કે લક્ષ્યાંક પાર પાડવા વધારે લોકો સાથે મળીને જોડાઈને કામ કરે તેને ટીમ વર્ક કહેવામાં આવે છે। તમને એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ શકે કે ટીમ વર્ક એટલે શું, તો તમારે જવાબ આપવાનો કે એક સમાન ઉદ્દેશ્યથી એટલે કે એક સમાન લક્ષ્યાંકથી, એટલે કે જેટલા પણ કર્મચારીઓ હોય તે બધા જનું ઉદ્દેશ્ય એક જ પ્રકારનો હોય, અને સાથે તે ઉદ્દેશ્યને પાર પાડવા માટે તે જે ઉદ્દેશ્ય છે જે ઉદ્દેશ્ય નક્કી કરેલ છે તે ઉદ્દેશ્યને પાર પાડવા માટે સાથે મળીને કામ કરવું એટલે ટીમવર્ક। તો જો અહીંયા વ્યાખ્યા આપેલી છે તમને કે એક સમાન ઉદ્દેશ્ય એટલે કે એક સમાન લક્ષ્યાંક પાર પાડવા વધારે લોકો સાથે એટલે કે એક કરતાં વધારે લોકો સાથે જોડાઈને કામ કરે તેને ટીમવર્ક કહેવામાં આવે છે। તો સમજાઈ ગયું ટીમવર્ક કોને કહેવાય, એક કરતાં વધારે વ્યક્તિઓ કોઈ એક જ પ્રકારના કામને પાર પાડવા માટે હળીમળીને કાર્ય કરે તેમને ટીમવર્ક કહેવામાં આવે છે। જ્યારે પણ એક્ઝામમાં વ્યાખ્યા લખવાની થાય ત્યારે તમે તમારા શબ્દોનો પણ થોડો ઘણો ઉપયોગ કરી શકો છો, પણ મેન શું કહેવા માગે છે એ તમારે ખ્યાલ રાખવાનું છે કે એક કરતાં વધારે વ્યક્તિઓ અથવા તો ઘણા બધા વ્યક્તિઓ, તમે વ્યાખ્યા બનાવી શકો કે ઘણા બધા વ્યક્તિઓ સમાન ઉદ્દેશ્યને પાર પાડવા માટે સમાન કામગીરી સાથે જોડાયેલા વ્યક્તિઓની ટીમ એટલે ટીમવર્ક। તો આ છે ટીમવર્કની વ્યાખ્યા। પછી આગળનો મુદ્દો શીખવાનો છે આપણે, તે છે ટીમના કામમાં સહયોગ કરો। જોઈએ તેમાં, કોઈપણ લક્ષ્યાંક હાંસલ કરવા માટે લોકોના સમૂહની સાથે મળીને કામ કરવાની પ્રક્રિયા મહત્ત્વની છે। ટીમવર્ક હંમેશા કોઈપણ વેપારનો અગત્યનો ભાગ હોય છે, કેમ કે કોઈપણ સ્થિતિમાં પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીને કર્મચારીઓને સાથે હળીમળીને કામ કરવાનું આવશ્યક હોય છે। એટલે કે બધા જ કર્મચારીઓ જો હળીમળીને સરખી રીતે કાર્ય કરે તો તે કંપની માટે અને રિટેલ સ્ટોર માટે પણ આવશ્યક છે।
ટીમવર્કનો અર્થ એ છે કે ક્યારેક કર્મચારીઓ વચ્ચે વ્યક્તિગત અણબનાવ હોય તેમ છતાં પોતપોતાની વ્યક્તિગત કુશળતાનો ઉપયોગ કરીને રચનાત્મક અભિગમ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે કે ટીમવર્કમાં જોડાયેલા જેટલા પણ કર્મચારીઓ હોય એમાં ક્યારેક અમુક એક કે બે કર્મચારીઓ છે અણબનાવ હોય છે, કોઈ વસ્તુ વિશે તેમના મનમાં તકરાર હોય છે, તો તે આ તકરાર હોવા છતાં પણ પોતાની જે વ્યક્તિગત કુશળતા છે તે વ્યક્તિગત કુશળતાનો ઉપયોગ કરીને ટીમનો જે ઉદ્દેશ્ય છે, જેટલા સમયમાં ટીમને જે ઉદ્દેશ્ય પાર પાડવાનું છે તે ઉદ્દેશ્યને પાર પાડવા માટે બધા જ હળીમળીને કાર્ય કરે તે જ આમનો મેઇન પર્પઝ છે. તો આ ટીમવર્કમાં એક ખૂબ જ અગત્યની બાબત છે. પછી છે ટીમ તરીકે કામ કરવાનો નિશ્ચય. ટીમ તરીકે કામ કરવાનો નિશ્ચય એકલી વ્યક્તિ માટે ક્યારેક અગત્યના નિર્ણયો લેવાનું મુશ્કેલ હોય છે. જો ટીમવર્ક તરીકે કામ કરવામાં આવે અને એકલા કામ કરવામાં આવે તો શું થઈ શકે તે અહીંયા આપણે સમજવાનું છે કે એકલી વ્યક્તિ માટે ક્યારેક અગત્યના નિર્ણય લેવાનું મુશ્કેલ હોય છે. એક વ્યક્તિને અસરકારક ઉકેલ મેળવવા માટે બીજા લોકોના સમર્થન તથા માર્ગદર્શનની જરૂર હોય છે. એટલે કે ક્યારેક કોઈ એક વ્યક્તિ હોય તે સરખી રીતે નિર્ણય ન લઈ શકે, પણ જો બધા જ સાથે મળીને નિર્ણય લે તો તે નિર્ણય સચોટ હશે. એટલે એક વ્યક્તિને અસરકારક ઉકેલ મેળવવા માટે બીજા લોકોના સમર્થન તથા તેમના માર્ગદર્શનની જરૂર હોય છે. એટલે કે તેમનું સમર્થન અને તેમનું માર્ગદર્શન આપણને યોગ્ય રીતે તે વ્યક્તિને મળી શકે તો તે જે કંપનીના ઉદ્દેશ્યો છે તે તેમના ટીમના જે ઉદ્દેશ્યો છે તેમને સરળતાથી પાર પાડી શકે. દરેક વ્યક્તિએ ટીમ અંગે પહેલાં વિચાર કરવો જોઈએ અને વ્યક્તિગત હેતુ પાછળ રાખવા જોઈએ. એટલે કે ટીમમાં જોડાયેલા દરેક વ્યક્તિએ હંમેશને માટે પ્રથમ રોલ છે તે કોને રાખવાનું, તો કે ટીમવર્કને. શેને રાખવાનું? ટીમવર્કને. પોતાના જે વ્યક્તિગત હિતો છે, પોતાના વ્યક્તિગત કંઈક બેનિફિટ્સ છે તે તેમણે પાછળ રાખવાના છે. પહેલાં શું રાખવાનું? તો કે ટીમનું હિત પહેલાં થવું જોઈએ. તો આ છે ટીમવર્ક તરીકે કાર્ય કરવાનો નિશ્ચય. પહેલાં દરેક વ્યક્તિએ જેટલા પણ ટીમમાં જોડાયેલા હોય તે બધા જને આ પહેલાં નિશ્ચય કરી લેવાનો છે. પછી આવે છે રિટેલ સ્ટોરમાં ટીમવર્કનું મહત્ત્વ. રિટેલ સ્ટોરમાં ટીમવર્ક શા માટે જરૂરી છે અને મહત્ત્વ શું છે તેમનું, જેનાથી આપણે કયા કયા કાર્યો કરી શકીએ છીએ. તો છે રિટેલ સ્ટોરમાં ટીમવર્કનું મહત્ત્વ જોઈએ. દરેક ટીમમાં એક શ્રેષ્ઠ નેતૃત્વ કરનાર નેતા હોવો જોઈએ. આ નેતા વિશ્વાસપાત્ર, કુશળ તથા દરેકનું ધ્યાન રાખનાર હોવો જોઈએ. તેણે બીજાના વિકાસનું વાતાવરણ બનાવવું જોઈએ. એટલે કે રિટેલ સ્ટોરમાં દરેક જેટલી પણ ટીમ હોય છે દરેક ટીમને કોઈ લીડ કરવા માટે કોઈ લીડર એટલે કે એક નેતાની જરૂર હોય છે અને આ નેતા વિશ્વાસપાત્ર હોય, કુશળ હોય તથા દરેક લોકોનું સરખી રીતે ધ્યાન રાખતો હોવો જોઈએ. અને તેણે તેમને ટીમવર્કની સાથે સાથે જે રિટેલ સ્ટોર છે તેમના અને જે તેમની ટીમમાં જેટલા પણ કર્મચારીઓ છે તે બધા જના વિકાસનું વાતાવરણ તેમણે તૈયાર કરવાનું છે, જે ટીમનો જે મેઇન લીડર હોય છે તેમણે. પછી છે યોગ્ય રીતે ટીમવર્ક કરવાથી એકતાનું વાતાવરણ સ્થાપિત થાય છે. યોગ્ય રીતે જો ટીમવર્ક કરવામાં આવે, ટીમવર્કમાં જોડાયેલા દરેક કર્મચારીઓ જો પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપે તો જે ટીમવર્કથી જે રિટેલ સ્ટોરમાં જે એકતા સ્થાપિત થશે તે એકતાને સ્થાપિત કરવાથી સ્ટોરને વધુમાં વધુ ઊંચાઈ આપણે લઈ જઈ શકીશું અને તે ગ્રાહકોને વધારે પ્રમાણમાં આપણે સ્ટોર તરફ આકર્ષિત કરી શકીશું અને તેનાથી આપણે આપણો નફો પણ વધારી શકીશું. તેથી યોગ્ય રીતે જો ટીમવર્ક કરવામાં આવે તો તેનાથી જે એકતાનું વાતાવરણ સ્થાપિત થાય છે અને ટીમવર્કમાં જેટલા પણ વ્યક્તિઓ કામ કરતા હોય બધા સારી રીતે કાર્ય કરી શકે છે. પછી છે ટીમવર્ક કરતી વખતે દરેકે પ્રામાણિકતા અને વિશ્વાસપાત્રતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે કે જો ટીમવર્ક તરીકે કામ જ્યારે પણ કરવાનું હોય ત્યારે જો વિશ્વાસપાત્રતા અને કુશળતા જો સરખી રીતે જાળવવામાં આવે, તેમની પ્રામાણિકતા સરખી રીતે જાળવવામાં આવે તો ટીમવર્ક ઓછા સમયમાં સારી રીતે કારગડત નીવડે છે અને તેમને સારી રીતે આપણે આપણા સ્ટોરમાં તેમને ઊભું કરી શકીએ છીએ. ટીમ લીડર દરેક કર્મચારીને યોગ્ય પ્રેરણા આપી કામ ઝડપથી અને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરી શકાય છે. એટલે કે જે ટીમ લીડર હોય છે તેમણે કર્મચારીને યોગ્ય પ્રેરણા આપવાની છે, યોગ્ય તેમને માર્ગદર્શન આપવાનું છે કે આ કાર્ય આવી રીતે કરવાનું, આ કાર્ય આવી રીતે કરવાનું. કારણ કે જે લીડર હોય છે તે આ કાર્યમાં નિપુણ હોય છે, તેમને પહેલેથી જ બધી ખબર હોય છે કે કયું કાર્ય કેવી રીતે થશે અને કયું કાર્ય કરતી વખતે કેવા કેવા જોખમો આવશે. તે જોખમોથી જાણકાર જ હશે આ ટીમ લીડર, એટલે એમને પહેલેથી જ ખબર હશે
એટલે તે પહેલેથી જ કર્મચારીને સાવચેત કરીને કહેશે કે તમારે આ કાર્ય આવી રીતે કરવાનું છે. અને તેથી જે લીડર છે તે આ કાર્ય જે તેમની ટીમ પાસેથી જે છે તેમને ઝડપથી તેમની પાસેથી કાર્ય કરાવી શકે છે અને તે કાર્ય પણ ચોકસાઈપૂર્વક કરશે, કારણ કે જે લીડર છે તે લીડરને પહેલેથી જ ખબર છે કે કયું કાર્ય કેવી રીતે થશે અને કયું કાર્ય કેવી રીતે ઝડપથી થશે, તે લીડરને પહેલેથી જ ખબર હોય છે. પછી છે કર્મચારી સાથે મળીને કામ કરતા હોવાથી બધા જ કર્મચારીઓ વચ્ચે સુમેળ સાધવામાં મદદ મળે છે. એટલે કે બધા જ કર્મચારીઓ સાથે મળીને કામ કરે તો બધા જ કર્મચારીઓની વચ્ચે જે સુમેળ સાધવામાં છે, એટલે કે બધા જ કર્મચારીઓ એકબીજા સાથે હળે મળીને કામ કરી શકશે અને તેમનો સીધો ફાયદો કોને થશે, તો રિટેલ સ્ટોકને. પછી છે ટીમવર્ક રીતે કામ કરવાથી દરેકને પોતાની જવાબદારી સમજાય જાય છે અને તે અનુસાર દરેક કર્મચારી પોતાનું કાર્ય યોગ્ય સમયે પૂર્ણ કરી શકે છે. ટીમવર્કમાં કાર્ય બધાને સોંપેલું હોય છે, દરેક કર્મચારીએ પોતાનું કાર્ય તેમને પહેલેથી સમજાવી જાય છે. કારણ કે ટીમવર્કમાં કામ કરતો હોય તો લીડર જે હોય છે તે એક્સપિરિયન્સવાળો લીડર હોય છે, તે અનુભવવાળો લીડર હોય છે, તેમને ખબર જ હોય છે કે કયા વ્યક્તિને કયું કામ સોંપવાનું છે અને તે દરેક વ્યક્તિને દરેક કર્મચારીને કામની જવાબદારી જે હોય છે તે તમને પહેલેથી જ ખબર હોય છે અને તે જે લીડર હોય છે તે તેમને સમજાવી પણ દેશે કે તમારી આટલી આટલી જવાબદારી તમારા કામ પ્રત્યેની તમારી રહેલી છે અને તેથી કર્મચારીને બધું સમજાઈ જાય છે અને તે અનુસાર તે પોતાનું કાર્ય સમયસર પૂર્ણ કરી શકે છે. તે કાર્ય સમયસર પૂર્ણ કરી શકે તો રિટેલ સ્ટોરને પણ આપણે વધુ ઊંચાઈએ લઈ જઈ શકીએ છીએ. પછી છે બધા વ્યક્તિઓ બધા જ કામમાં નિપુણ હોતા નથી. બધા જ વ્યક્તિઓ બધા જ કાર્યમાં નિપુણ હોતા નથી. ટીમવર્કમાં કામ કરવાથી જો કોઈ વ્યક્તિને સોંપવામાં આવેલ કામમાં તે નિપુણ નથી તો તે પોતાની ટીમમાં રહેલ વ્યક્તિને મદદ કરી શકે છે. એટલે કે જે કર્મચારીઓ તરીકે આપણે જેમને પણ પસંદ કરેલા હોય છે, સામાન્ય બાબત છે કે તેમને બધા જને તે કાર્ય આવડતું હોય તેવું પણ ન હોય, તો જો ટીમવર્કમાં સારી રીતે કામ કરવામાં આવે તો અમુક વ્યક્તિઓ એવા હોય કે તેમને તે કામમાં નિપુણ નથી તો તેમની સાથે જે ટીમમાં વ્યક્તિઓ રહેલા છે તે તેમને મદદ કરશે, જેથી કરીને તે કર્મચારીઓને શીખવા પણ મળશે અને આ જે વ્યક્તિ મદદ કરશે તેમનો પણ આત્મવિશ્વાસ વધશે. તેને પણ એમ થશે કે જો હું આવી રીતે જે સ્ટોરનો માલિક છે તેમનું જો ધ્યાન હું ખેંચી શકું તો મને પણ ભવિષ્યમાં બઢતીને એવા ચાન્સીસ મળશે મને ભવિષ્યમાં. તો આવી રીતે ટીમવર્કમાં કાર્ય કરીશું તો સાથે સાથે ટીમવર્કમાં રહેલા બધા જ વ્યક્તિઓનો ફાયદો થશે અને બધા જ વ્યક્તિનો ફાયદો થશે તો ટીમ સફળ થશે, ટીમ સફળ થશે તો રિટેલ સ્ટોર સફળ થશે અને રિટેલ સ્ટોર સફળ થશે તો રિટેલર એટલે કે જેની દુકાનનો માલિક છે તે સફળ થશે અને ગ્રાહકો વધુ પ્રમાણમાં દુકાન તરફ આકર્ષાશે અને નફો પણ વધારે પ્રમાણમાં મળશે. ત્યાર પછીનો મુદ્દો છે ટીમ લીડરને ધ્યાનમાં રાખવાની બાબતો. જે ટીમ લીડર હોય છે જે ટીમનું નેતૃત્વ કરશે, જે બધા જ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખશે, તેમની અમુક ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ. તે કૂટનીતિનો ઉપયોગ કરી ઘર્ષણ ટાળવું. એટલે કે ક્યારેક બે ટીમમાં રહેલા બે કર્મચારીઓ હશે, ક્યારેક ઘર્ષણ ઊભું થઈ છે, કોઈ બાબતને લઈને વાદવિવાદ ઊભો થતો હોય છે, તો કૂટનીતિનો ઉપયોગ કરીને જે ટીમ લીડર છે તેમણે ઘર્ષણ જે છે તેમને ટાળવાનું હોય છે. ઓકે, સમજાઈ ગયું. ત્યાર પછીનું છે સાંસ્કૃતિક તફાવતનું સન્માન કરો. સાંસ્કૃતિક તફાવત એટલે કે સંસ્કૃતિ વચ્ચેનો તફાવત. એક રિટેલ સ્ટોરમાં ભિન્ન ભિન્ન પ્રકારના સંસ્કૃતિ ધરાવતા કર્મચારીઓ કામ કરતા હોય છે તો તે બધા જ સંસ્કૃતિની ગરિમા જળવાઈ રહે તે રીતે કાર્ય કરવાનું હોય છે. સામાન્ય રીતે આપણે એક્ઝામ્પલમાં જોવા જઈએ તો એક સ્ટોરમાં હિન્દુ અને મુસ્લિમ બંને કાર્ય કરતા હોય કર્મચારી તરીકે ટીમમાં, તો જે ટીમનો લીડર છે તેમણે એવી રીતે કાર્ય કરવાનું છે કે જેથી કરીને મુસ્લિમને પણ ખોટું ના લાગે અને જે હિન્દુ વ્યક્તિ છે તેમને પણ ખોટું ના લાગે. એટલે કે હિન્દુ ને મુસ્લિમ બંનેને ખોટું ના લાગે એવી રીતે સારી રીતે કાર્ય કરવાનું છે. એટલે કે સંસ્કૃતિનો તફાવતનું સન્માન કરીને આપણે કાર્ય કરવાનું છે એક ટીમ લીડર તરીકે. પછી છે સારો પ્રતિભાવ આપો. એટલે કે ટીમ લીડર તરીકે સારા પ્રતિભાવ આપવાના છે જેથી કરીને વધારેમાં વધારે કામગીરી સારી રીતે કરી શકાય અને સ્ટોરને પણ સારી રીતે ચલાવી શકાય. પછી છે ટીમના દરેક લોકો ઉપર વિશ્વાસ રાખો. ટીમના જે પણ ટીમ લીડર છે તેમની અંડરમાં જેટલા પણ કર્મચારીઓ હોય છે તે બધા જ કર્મચારીઓ ઉપર ટીમ લીડરે વિશ્વાસ રાખવાનો છે કે આ જે વ્યક્તિને જે જવાબદારી સોંપેલી છે તે યથાર્થ રીતે તે જવાબદારી પૂર્ણ કરશે. તેથી સારી રીતે આપણા જે કર્મચારીઓ છે તેમની ઉપર જો જવાબદારી આપણે સરખી રીતે રાખશું
તો તેનો ફાયદો રિટેલ સ્ટોરને પણ થશે, એટલે કે ટીમના દરેક લોકો ઉપર વિશ્વાસ જાળવવાનો છે અને વિશ્વાસ રાખવાનો પણ છે. યોગ્ય લોકોને જવાબદારી આપો, જે ટીમ લીડરનું મુખ્ય કાર્ય હોય છે જવાબદારી આપવાનું અને કાર્ય કઢાવવાનું, તો જે યોગ્ય લોકોને યોગ્ય જવાબદારી આપવાનું કાર્ય પણ કોનું હોય છે, ટીમ લીડરનું. અને તેમણે વ્યક્તિની જે છે વ્યક્તિની કાર્યક્ષમતા પારખીને અને એમને કાર્ય આપવું જોઈએ, એમને જવાબદારી સોંપવી જોઈએ. પછી છે, લોકો યોગ્ય રીતે કામ ન કરતા હોય ત્યારે તેમને મક્કમ રીતે જવાબદાર ઠેરવો, એટલે કોઈ કર્મચારી એવો હોય કે તે સરખી રીતે કામ ન કરતો હોય તો તેમને યોગ્ય રીતે મક્કમ ઠેરવવાનો છે. એમને તેમને કહેવાનું છે કે આ કાર્ય તારું છે, તારે આટલા સમયમાં પૂર્ણ કરવાનું જ છે, અને જો તમે આટલા સમયમાં પૂર્ણ ન કરો આ કામ તો તમને તેમના ભાગરૂપે તમને પનિશમેન્ટ પણ મળી શકે છે. તો લોકો કોઈ કર્મચારીઓ યોગ્ય રીતે કામ નથી કરતા તો મક્કમ રીતે એમને જવાબદાર ઠેરવવાના છે અને એમની પાસેથી કામ ઘટાડવાનું છે. પછી છે, ટીમની ગતિશીલતામાંથી પક્ષપાત દૂર કરો, એટલે કે ટીમવર્કમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય તેમાંથી પક્ષપાત આપણે જે ટીમ લીડર છે તેમણે પક્ષપાત ક્યારેય પણ રાખવાનું નથી. કોઈ કર્મચારીના પક્ષમાં પણ નથી બોલવાનું અને કોઈ કર્મચારીના વિરુદ્ધમાં પણ નથી બોલવાનું, પણ ન્યાયિક રીતે એમણે કામ કરતા રહેવાનું હોય છે. પછી છે, દરેક વ્યક્તિ સાથે અસરકારક રીતે કોમ્યુનિકેશન કરો. ટીમવર્કમાં જે ટીમમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય તો દરેક સાથે સારી રીતે આપણે કોમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપ સંદેશાવ્યવહાર કરવાનો છે, અને જેથી કરીને જે ટીમ લીડર હોય છે તે સારી રીતે કાર્ય કરી શકે છે. પછી છે, ઉત્તરદાયિત્વનો પણ વિચાર કરીને યોગ્ય વ્યક્તિને તે પ્રમાણે તૈયાર કરવાનો હોય છે, એટલે કે જે ટીમ લીડર હોય છે તેમણે એક ઉત્તરદાયિત્વ એટલે કે જે ટીમવર્ક જે ટીમ લીડર છે તે લીડર જ્યારે નિવૃત્તિ લેશે ત્યારે તેના પછી કોણ એમની જવાબદારી સંભાળશે, તો એમનો પણ વિચાર કરીને ટીમ લીડરે 2-3 વ્યક્તિઓને આવી રીતે એમણે તૈયાર કરવાના હોય છે કે મારા ગયા પછી, હું મારા નિવૃત્તિ થયા પછી તમારે લોકોએ આ જવાબદારી સંભાળવાની છે, તો એવી રીતે એમને ટ્રેન કરવાના, એવી રીતે એમને તાલીમ આપવાની. તો આ હતા ટીમ લીડરને ધ્યાનમાં રાખવાની બાબતો. વિડીયોની લેન્થ લાંબી થઈ જતાં આપણે આ વિડીયોમાં આટલું જ રાખશું, અને પછીના વિડીયોમાં આપણે લક્ષ્ય નિર્ધારિત કેવી રીતે કરવું તેના વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો આ વિડીયોમાં આટલું જ, જો તમે આશા રાખું છું કે તમને મારા વિડીયો મારા દ્વારા જે પણ કંઈ માહિતી આપવામાં આવી એ તમને સરખી રીતે સમજાઈ ગઈ છે. જો તમને કંઈ પણ પ્રશ્નો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે પ્રશ્નો પૂછી શકો છો, તમને જવાબ અચૂકને અચૂક મળશે. તો ઘરે રહો, સુરક્ષિત રહો અને જોતા રહો સેન્ટમ વર્ક સ્કિલ ઇન્ડિયા લિમિટેડના આ ઓનલાઈન લેક્ચર્સ. ટેક કેર. જય હિન્દ, જય ભારત.